કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં જ્યારે હાહાકાર સર્જાયો છે ત્યારે ભારતમાં લોકડાઉન બાદ ધંધા રોજગાર બંધ કર્યા બાદ શ્રમિકોની હાલત ખૂબ જ કફોડી થઈ છે. લોકડાઉન આપતા કારખાનામાં કામ કરતા અને મજૂરી કામ કરતા શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ અને ખૂબ સંકટનો સમય અને ખૂબ જ મોટી આફત આવી પડી હતી, જેના પગલે મોટી સંખ્યામાં શ્રમિકો અમદાવાદથી યુપી બિહાર તરફ ખાનગી વાહનોમાં પોતાના માદર વતન અમદાવાદથી નીકળ્યા હતા. અમુક શ્રમિકો પાસે નાણાંની અછત પૈસા ન હોવાના કારણે અમદાવાદથી ચાલતી પકડી હતી. હિંમતનગર સુધી તેઓ ચાલતા આવ્યા હતા. ધામ ધોકતા તાપમાં ભૂખ્યા તરસ્યા સાબરકાંઠા પાર કરી અરવલ્લી જિલ્લાની સરહદ સુધી પહોંચ્યા હતા, તો બીજી તરફ વાહનો લઈ શામળાજી રતનપુર બોર્ડર સુધી પહોંચ્યા હતા. ત્યાં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. તમામ લોકોને પરત ફર્યા હતા. મોટી સંખ્યામાં લોકો રાજેન્દ્રનગર ચોકડી પર હોબાળો પણ સર્જ્યો હતો. નેશનલ નંબર 8 અમદાવાદ ઉદયપુર હાઈવે ચક્કાજામ પણ કર્યો હતો. ત્યારબાદ સાબરકાંઠા પોલીસ દ્વારા સમજાવીને 250 થી 300 લોકો શ્રમિકોને વાહનો ટ્રેકો સરકારી બસો સાથે હિંમતનગર ખડે તસિયા રોડ પર કન્યા છાત્રાલયમાં સેન્ટર હોમ ખાતે લાવવામાં આવ્યા હતા. તમામ લોકોનું સ્ક્રીનિંગ અને જમવા સાથેની વ્યવસ્થા પૂરી પાડવા તંત્ર દોડતું થયું હતું. શ્રમિકોની એક જ માંગ હતી કે અમને અમારા માદર વતને તમારા વાહન સાથે જવા આપો, નહીં તો તંત્ર દ્વારા અમને અમારા વતન યુપી બિહાર જવા માટે કોઈ સગવડ કરી આપો. સાબરકાંઠા પોલીસ અને તંત્ર દ્વારા લોકોને માદર વતન જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ત્યાં સરકારી જે કન્યા છાત્રાલય હિંમતનગર છે ત્યાં 180 વિદ્યાર્થીઓની કેપેસિટી છે, તો એ જે રૂમો છે એ પહેલે અગાઉથી વ્યવસ્થા કરેલી છે. એટલે આજે અત્યારે કીધું છે તો એ પ્રમાણે જે જમવાની વ્યવસ્થા કરવાની છે, પાણીની વ્યવસ્થા અને જે રૂમો છે એમને પલંગ પથારી પાગરણ સાથે વ્યવસ્થા રાખેલી જ છે. અને જે પ્રમાણે સંખ્યા આવે છે અગાઉ તંત્ર કહેશે એ પ્રમાણે કરશું. શ્રમિકો જે છે શ્રમિકોને આજે અહીંયા જે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે તો એ લોકોને કોઈ તકલીફ પડે ખરું? ના, કોઈ તકલીફ પડે એમ નથી, કેમ કે અહીંયા જે છાત્રાઓને જે સુવિધાઓ માટે એમને જે જરૂરિયાત હોય એ લગભગ બધી વસ્તુઓ મળી રહેશે. ઓકે, શું નામ આપનું? તરુણાબેન સાતું. શું હતો? હોદ્દો હું મદદની સાદી જાતિ વિકાસ અધિકારી. અભી હમ લોગ તો અમદાવાદ નિકલે, 3 દિન હો ગયા, અભી તો હમ લોગ હિંમતનગર મેં અભી હૈ ઇસ ટાઈમ પર. હમ લોગ ખાને પીને કા કોઈ સુવિધા કોઈ મતલબ નહીં હૈ, જે હમ લોગ વહાં સે ચલ દે પાને યુપી કે લિયે. હમારે યુપી કે લિયે જાને કે લિયે કોઈ સાધન કોઈ ગાડી ઘોડા નહીં મિલો, પૈદલ વહાં ચલે આયે. હમ લોગ કા 3 દિન હો ગયા. અરવલ્લી ઓર સાબરકાંઠા કે જો સરહદ હૈ રાજેન્દ્રનગર ચોકડી, વહાં પે ક્યા હુઆ થા અભી? વહાં પર એવા પુલિસ વાલે રોક લિયે, વહાં પર બૈઠાયા, ધૂમ મેં બૈઠાયા થા. छोटे छोटे बच्चों को पानी भी नहीं पीने को, तो बाद में जब बड़े लोग आए एसपी साहब ने आया तो पानी दिए, नहीं तो हम लोग पानी का भी नहीं स्वागत किया वहाँ पर कोई. अब लमसम वही 200-150 तक का संख्या है. पुलिस द्वारा यहाँ पे आपको लाए हुए तो कैसा लग रहा है? वो तो लाया तो दुख तो पहुँचा, हम क्या करेंगे, 3 दिन का तो हम लोग सफर काट लिए, तो यहाँ पे भी 2-4 घंटे सफर काट लेंगे. मगर यहाँ का भी एसपी साहब ने बोला कि हम 2-4 घंटे में या कल भर में हम लोग का व्यवस्था करा देंगे. દીપક સિંહ રાઠોડ નો રિપોર્ટ, સાબરકાંઠા.